સમલૈંગિકોના સો સમલૈંગિકો માટેનું આધુનિક અને સુવિધાવાળું કોમ્યુનિટી સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે જે રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહે રાજવી પરિવાર તરફથી મળેલી પંદર એકરની પોતાની જમીનમાં બનાવશે આ કોમ્યુનિટી સેન્ટર સરકાર દ્વારા ત્રણસો કલમ દૂર કરીને સમલૈંગિક માટે શારીરિક સંબંધ એ ગુનો નથી એવો કોર્ટ દ્વારા ચુકાદો આવતા હવે દેશભરમાંથી સમલૈંગિકો મોટી સંખ્યામાં ખુલીને બહાર આવશે ત્યારે માનવેન્દ્રસિંહ ગોહિલે ગે લેસબિયન લોકો માટે એક એલજીબીટી ક્યુ સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો છે નર્મદા નદીના કિનારે આવેલ નાદોદ તાલુકાના હનુમંતેશ્વર ગામ નજીક હાલ ત્રણ રૂમના કોટેજને ગેઇ ઓલ્ડ એજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આગામી દિવસોમાં અહીંયા ખાસ વ્યવસ્થા ઉભી કરાશે અહીંયા પંદર એકર જમીન વિસ્તારમાં પચીસથી વધુ કોટેજને રૂમો બનાવાશે કેમ કે સરકાર દ્વારા તાજેતરમાં જ સમલૈંગિકોના સંબંધને મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે દુનિયાભરના સમલૈંગિક બહાર આવશે જો તેમના સંબંધી તેમનો ત્યાગ કરે અને સમાજ ત્યજી દે તો તેઓને સારો આસરો મળે તે તે માટે રાજપીપળાના રાજકુવર માનવેન્દ્રસિંહ ખાસ સમલૈંગિકો માટે આધુનિક સુવિધા સાથેનું સેન્ટર બનાવી રહ્યા છે અહીં માત્ર રહેવાની સુવિધા નહીં હોય પણ આ સમલૈંગિકોને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે વળી તેમને સંગીત થેરાપી દ્વારા શાંતિ મળે તેની પણ કાળજી રાખશે અહી સમલૈંગિકોને આસરા સાથે અંગ્રેજી શિક્ષણ કોમ્પ્યુટર શિક્ષણ ઉપરાંત હેલ્થની સુવિધા અને એચઆઈવી એઇડ્સ આયુર્વેદ નેચરો થેરાપી મ્યુઝિક થેરાપી યોગા મેડિટેશનની સુવિધા પણ ઉપલબ્ધ થશે આ એક દેશનું પ્રથમ રોલ મોડલ સેન્ટર હશે દેશના તરછોડાયેલા લાખો સમલૈંગિકોના આશરા માટે દેશભરમાં આવા પચાસથી થી વધુ કેન્દ્રો ખોલવાની જરૂર પડશે હાલમાં જ કલમ ત્રણસો સિત્યોતેર જેની સુનાવણી જેનું જજમેન્ટ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ આપ્યું છે અને બહુ જ એક ઐતિહાસિક જજમેન્ટ છે એવું કહી શકું છું જેથી સમલૈંગિક લોકોને આજથી આઝાદી મળશે એ એવું મને અહેસાસ થાય છે એના જ લગતી આ એક પ્રોજેક્ટ મેં શરૂ કર્યું છે હનુમંતેશ્વર ગામમાં જે મારા પરદાદા મહારાજા વિજયસિંહજીને એક ડેવલપડ કરેલી જગ્યામાં હું આની સ્થાપના કરી રહ્યો છું જે નર્મદા કિનારે સ્થિત છે અને જે વડોદરાથી સાઠ કિલોમીટર દૂર છે એવા પંદર એકરમાં હું આ એલ કમ્યુનિટી સેન્ટર બનાવી રહ્યો છું બે હેતુથી સોશિયલ એમ્પાવરમેન્ટ અને ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ અને એમાં જે ફેસિલિટીઝ હું આપીશ એમાં લર્નિંગ સેન્ટર થશે જેમાં કમ્પ્યુટરને અંગ્રેજી શીખાડવામાં આવશે મેડિકલ સેન્ટર્સ થશે જ્યાં કે તમામ સ્વાસ્થ્ય જરૂરિયાત પૂરી કરવામાં આવશે લાઇબ્રેરીની ફેસિલિટી છે પ્લસ એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર થશે કે જેમના જે વ્યક્તિઓને જે વ્યવસાયમાં રહેશે એ એ લોકો એમાં એ એ ઓક્યુપેશનના લોકો ત્યાં ટ્રેનિંગ આપશે પ્લસ એક શેલ્ટર હોમની સ્થાપના થશે કે કે જ્યાં પચીસ થી ત્રીસ જણને અમે લોકો રાખી શકીશું આ સેન્ટરની શરૂઆત લગભગ હું ધારું છું ત્યાં સુધીમાં જૂન બે હજાર ઓગણીસ સુધીમાં હું ચાલુ કરીશ એવી મને આશા છે જ્યોતિષ જગતાપના રિપોર્ટ રાજપીપળા